કચ્છમાં પકડાયેલ 194 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં લોરેન્સને તિહાડ જેલમાંથી ગુજરાત લવાયો. નલિયામાં ગુજરાત એટીએસએ લોરેન્સે પાકિસ્તાનમાંથી મંગાવ્યું હતું ડ્રગ્સ. તો આવો જોઈએ રમેશ ભાનુસાલીનો એક રિપોર્ટ. અગાઉ જે ગુનો હતો એ ગુનામાં 38 કિલોનો જે હેરોઈન હતો એ ગુનામાં અગાઉ 14 દિવસ રિમાન્ડની માગણી કરેલી હતી. એ 14 દિવસની રિમાન્ડની માગણી કોર્ટે મંજૂર કરેલી હતી અને આજરોજ આ જ કેસમાં યુએપીએનો વધારો થતાં, કલમનો વધારો થતાં લોરેન્સ બિશ્નોઈને ફરી પાછો એ જ ગુનામાં વધુ રિમાન્ડ માટે લઈ આવવામાં આવેલા. પોલીસની માગણી અલગ અલગ પ્રકારની હતી, એમાં 14 દિવસના ફરી પાછા રિમાન્ડની માગણી કરેલી, એમાં કોર્ટે અમારી દલીલ ગ્રાહ્ય રાખી અને 4 દિવસના રિમાન્ડ રજૂ કર્યા છે, મંજૂર કર્યા છે અને એ 28 તારીખના ફરી પાછો એમને કોર્ટ